भारत संचार निगम लिमिटेड अने महानगर संचार निगम लिमिटेड ना सेवा निवृत्त कर्मचारियों अधिकारियों एसोसिएशन ना सेंट्रल हेडक्वार्टर दिल्ली ना संयुक्त फोरम ना आदेश मुजब सेवा निवृत्त कर्मचारियों अधिकारियों 1 जुलाई 2017 थी तेमना पड़तर प्रश्नों ना निराकरण माटे अवारनवार रजूआत करवा छता पण निराकरण नहीं आवता आजरोज जुबेलीबाग टेलिफोन एक्सचेंज ना गेट सामे भारतीय संचार निगम लिमिटेड राजकोट टेलिफोन डिस्ट्रिक्ट ना सेवा निवृत्त कर्मचारियों ने अधिकारियों एसोसिएशन ना सेवा निवृत्त कर्मचारियों ने अधिकारियों ने मांगणी सरकार श्री सुधी पहोंचाड़वा माटे धरना अने सूत्रोच्चार करवामां आव्या हता। अहेवाल विजय मकवाण। मायसेल्फ अशोक हिंडोजा, जॉइंट फोरम ऑफ बीएसएल एम्प्लॉयर्स यूनियन અને ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી એઆઈબીડીપીએ રાજકોટ। આજે અમારા બીએસએલ સીએચક્યુ ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર બીએસએલના જોઈન્ટ ફોરમના આદેશ અનુસાર સમગ્ર ઇન્ડિયા લેવલે રાષ્ટ્ર લેવલે બીએસએલની તમામ ઓફિસમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં હજારોની સંખ્યામાં અમારા બીએસએલના રિટાયર કર્મચારીઓ ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે। એ આદેશ અનુસાર આજે અમે રાજકોટનું જે મુખ્ય મથક છે જુબેલીબાગ ટેલિફોન એક્સચેન્જ ખાતે અમારા ત્રણેય ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીની ઉપસ્થિતિમાં અને જોઈન્ટ ફોરમની આગેવાની હેઠળ આજનો આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અમારા કાર્યક્રમ કરવાનો મુખ્ય જે હેતુ ધ્યેય છે કે બીએસએનએલને ઘણા વર્ષોથી અણજસ્તી થતો આવે છે, દરેકને સાતમું પગાર પંચ મળી ગયું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટમેન્ટ, પણ બીએસએનએલ સાથે કોઈ પણ કારણોસર અણજસ્તી થાય છે, ઘણા બધા મેમોરેન્ડમ આપ્યા, કલેક્ટરને મેમોરેન્ડમ આપ્યા, માર્ચ ટુ પાર્લામેન્ટ કરી, અને આજે અમે જે કાર્યક્રમ કરી રહ્યા છે એ અમારો આ સેકન્ડ કાર્યક્રમ છે, ત્રણ ફેઝમાં અમારો કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં જો નિરાકરણ નહીં આવે તો ઓગસ્ટ માસમાં અમે વિશાળ સંખ્યામાં ચલો દિલ્હી નામનો કાર્યક્રમ છે એમાં જવાના છીએ। અને મુખ્ય એ છે કે બીએસએનએલના કર્મચારીને વેજ રિવિઝન નથી મળ્યું, એનાથી નુકસાની જાય છે, આ બધા રિટાયર અમારા કર્મચારી છે એને પેન્શન ઓછું મળે છે, ગ્રુપ ડીના કર્મચારી જેનું વેજ રિવિઝન નથી થયું એટલે ઘણા વર્ષોથી એને અણજસ્તી થાય છે। બીજું 1984 સાલથી બીએસએનએલમાં કોઈ ભરતી કરવામાં આવ્યા નથી, વીઆરએસના નામે ઘણા બધા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે। આજની તારીખે બીએસએનએલમાં તમે જોશો કે લાસ્ટ મેં હમણાં રિપોર્ટ વાંચ્યો કે લગભગ 15 લાખ જે બીએસએનએલના સબસ્ક્રાઈબર હતા ઓલ ઓવર ઇન્ડિયામાં, એક જ વર્ષમાં 15 લાખ સબસ્ક્રાઈબર બીજામાં જતા રહ્યા છે। અને બીજી એક અગત્યની વાત એ છે કે બીએસએનએલમાં જે બેવડી નીતિ છે, દાખલા તરીકે સીજીએમ હોય કે જનરલ મેનેજર હોય એને સાતમો પગાર પંચ આપી દેવામાં આવે છે, એ બધો વહીવટ કરે છે, જ્યારે ગ્રુપ સી અને ડી જે નાના કર્મચારીઓ છે એને પગાર પંચનો લાભ શા માટે નથી આપવામાં આવતો, આ બાબતે કોમ્યુનિકેશન મિનિસ્ટરને આજે અમે આવેદનપત્ર આપ્યું છે। લગભગ હજારોની સંખ્યામાં મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જો આનો કંઈ ઉકેલ આવવામાં નહીં આવે તો દિલ્હી લેવલે અમારી લડત ચાલુ રહેશે। થેન્ક યુ।